કાલની રવિ સભા ખરેખર ઇફેક્ટિવ. પેલા રણછોડભાઈ કલાલીવાળા અમીન ચાર ઘર કર્યા, બોલો, ચાર છોકરા માટે મોટા મોટા હારા. મુક્તાનંદ સ્વામી 1.5 મહિનો ન્યા રહ્યા, એને અન્નું ન પૂછ્યું, ઘણું હરખું ન આપ્યું, અને ગઢડે આવીને મહારાજને કે અમે ચાર ઘર તમારા હારું કર્યા છે. અને મહારાજ વેઢ્યા, હું હોલા મારો છો એમ. વાસ્તવિકતાને જરા ધ્યાનમાં રાખો. એના ઉપર મેં દાખલો દીધો કે ગાડી તમારા હારું લાવ્યા છે, સંતોને કામ લાગે ને ગામડે જવું હોય આ તે રવા દે. બહુ ખોટો મહિમા અમને નો તમારો દેખાડો, થોડું દબાવીને રાખો પ્લીઝ. 100% ભક્તિ હોય ને તારે 50%, 60% બતાવવી, 40%, 35%, 30% તો હાવ ગુપ્ત રાખવી. 100% પાક્કા ભગત હોય ને તો પણ 30% જાણે કાચા છીએ એમ જીવવું. બહુ નહીં સારું કહું છું, એમ ખોટા ગંજીપાના મહેલો કરીને એમાં નવાય ધોવાય નહીં સાહેબ. નક્કર પાયાવાળા બંગલામાં રહેવાય, નક્કર પાયાવાળી નિષ્કપટ નિખાલસ માન રહિત ભક્તિ હોય, એવી નિષ્ઠા હોય, એવો જોરદાર મહિમા હોય, અને આપણે કાંઈક સંતો પાસે જઈને પોતાની મોટી મોટી મહિમાની નિષ્ઠાની આમ તેમ દેખાડો કર્યાની બંઠાશ મારીએ તો વળી ઠીક છે, પણ એ સારું તો નહીં જ. કાલની કથા આપણને જગાડે એવી હતી, દાસ બનાવે એવી હતી, દંભ છોડાવે એવી હતી, બંઠાશ મુકાવે એવી હતી, વારે વારે સાંભળ્યા જેવી હતી, અંતરમાં રાખ્યા જેવી હતી, યાદ રાખવી પડે એવી કથાઓને જીવનમાં તો ક્યારેય લોચો ન લાગે, ભૂલ ન પડે. અમથે અમથા કાણ વગેરેના કુરાજીપાના ભોગ ન બન્યા સાહેબ, નહીંતર વાત વાતમાં કુરાજીપાનો આપણા માથે ઢગલો થઈ જાય. નીકળ્યા હોય યાર રાજીપો લેવા, અને આવી પડે કુરાજીપો, શા માટે એવી ખોટ ખાવી, આવી કથા યાદ રાખીને પાકા ન થઈ જઈ, એ વાયડાઈ કરવાની નહીં. અને જે દી જરૂર પડે સંતને તે દી માથું દઈ દેવું, ઘર બાર પરિવાર કુરબાન કરી દેવું. પણ અમથે અમથું આવીને એમ ન કહેવું, તમારા માટે દિલથી રાખો, દિલથી. ટાણું આવે ત્યારે ખબર પડશે. અજહીર લાય રણ માવરાય માથે ઘણ કેરા ઘાય, ફૂટે ઈ તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબરું થાય. એ આવો ને જેસલરાય, આપણે પ્રેમ થકી મળીએ જી, ખરાની ખરેખરી જ્યારે સ્થિતિ આવે ને પરિસ્થિતિ ત્યારે ખબર પડે. બાકી બંઠાશો તો બધા હું તમે દીધા જ કરીએ, એમાં શું મોટી વાત હતી. બંઠાશ બંધ કરવી આપણે, મોટી મોટી દેવાનું બંધ કરો ભાઈ, સાચું જીવન જીવો.